उनाळानी शुरुआत में ज भावनगर जिला में आवेला 13 डेमो मांथी 16 डेम में 6 डेम में 30-35% पानी नो जत्थो उपलब्ध छे। खेडूतोए डेमो ने सौनी योजना साथे जोड़वा सरकार पासे मांग करी छे। सिंचाई आधारित खेती करता खेडूतोए त्राहिमाम पोकारी छे, ज्यारे पालीताणा में आवेला शेत्रुंजी डेम में पानी नो 50% जत्थो बच्यो छे। आ सिवाय जिल्लाना अन्य 12 डेम में पानी नो हवे मात्र 30 जेटलो जत्थो ज बच्यो छे। तो खेडूतोमां उनाळो पाकनी वावणी माटे चिंता जोवा पड़ी रही छे। गत वर्षे आ डेम संपूर्ण भरायो न होवाथी आ वर्षे उनाळानी शुरुआतमां ज डेममां पाणीनी अछत सर्जाई छे। खेडूतो अने नागरिकोए खाली थयेला डेमने સૌની યોજના સાથે જોડી ડેમમાં પાણી ઠાલવવાની માંગ કરી છે। ખરો ડેમ, બગડ ડેમ, રોજકી ડેમ, રંગોળા ડેમમાં પાણીનો 30-40% જ પાણીનો જથ્થો બાકી છે। તો બીજી બાજુ પિંગણી ડેમ, હણોલ ડેમ, જસપરા, માંડવા ડેમ, લાખણકા ડેમ અને હમીરપર ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે। જિલ્લાના બીજા ડેમો છે એમાં 3-4 ડેમો 30-40% ભરાયેલા છે, બાકીના 5-6 ડેમો 10% નીચે છે। જે ડેમો ચોમાસા દરમિયાન ઓછા ભરાયેલા હતા કે 50-60% જ ભરાયેલા હતા, તેમાંથી સિંચાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। હાલમાં લાખણકા, હમીરપરા, જસપરા, માંડવા, પિંગળી વગેરે ડેમો ખાલી છે। તો નજર કરીએ મહત્વના સમાચારો પર। રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો। 10 દિવસમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલ ડબ્બાના ભાવ 2,950 થયા છે। કપાસિયા પામોલીન સહિતમાં નરમ વલણ, જ્યારે કપાસિયા પામોલીન તેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે। કપાસિયા તેલનો ડબ્બે રૂપિયા 1,810 થયો છે। પામોલીન તેલનો ડબ્બો 1,545, સરસવ તેલમાં 1,930નો ભાવ થયો છે। મગફળીની આવક ઓછી હોવાના કારણે પિલાણ ઘટી રહ્યું છે, જેના કારણે સિંગ તેલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે। અમદાવાદમાં માણેક ચોકમાં ફરી મુકાયા ટેબલ ખુરશી। માણેક ચોકમાં બેઠક વ્યવસ્થાના વિવાદનો અંત આવ્યો છે। પોલીસની દરમિયાનગીરી બાદ સમાધાન થયું। માણેક ચોકનું ખાણીપીણી બજાર ફરી ધમધમતું થયું। અમદાવાદની ઓળખ સમા માણેક ચોકનું ખાણીપીણી બજાર ફરી એકવાર ધમધમતું થયું છે। બજારમાં ફરી ટેબલ અને ખુરશી મુકાતા મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે ઉમટ્યા। છેલ્લા 5 દિવસથી માણેક ચોકમાં આવતા લોકો ટેબલ અને ખુરશી વિના નીચે બેસી જમવા માટે મજબૂર બન્યા હતા। તો કેટલાક તો ટેબલ ખુરશી ન જોતા ખાધા વિના જ પરત ફરી રહ્યા હતા। જોકે હવે સમાધાન થઈ જતા ફરી બજાર ધમધમતું થયું છે। અહીંના સ્થાનિકોની કેટલીક મુશ્કેલીના કારણે પોલીસે ખુરશી હટાવી હતી, પરંતુ હવે શાંતિથી અને કોઈને નડતરરૂપ ન થાય તે રીતે બજારમાં ખુરશી ટેબલ રાખવા માટે બાહેધરી બાદ પોલીસ સાથે સમાધાન થયું છે।